કચ્છ જિલ્લા કલેક્ટર કચેરીએ દેના બેંકની 3 મહિને યોજાતી બેઠકમાં વિવિધ ચર્ચાઓ કરાઈ. દર 3 મહિને યોજાતી એવી દેના બેંકની બેઠકનું આયોજન આજરોજ કચ્છ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું, જેમાં બેંકના 3 મહિનાના રિપોર્ટ વિશે ચર્ચાઓ તેમજ સૂચનો કરવામાં આવ્યા હતા. જે મીટિંગમાં કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી તેમજ બેંકના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. હું રોશન શર્મા, ડેપ્યુટી જનરલ મેનેજર, ઝોનલ મેનેજર દેના બેંક, જે લીડ બેંક છે કચ્છ જિલ્લાની. આ એક ત્રિમાસિક મીટિંગ ડિસ્ટ્રિક્ટ લેવલ રિવ્યૂ કમિટી, ડિસ્ટ્રિક્ટ લેવલ કન્સલ્ટેટિવ કમિટી તરીકે હોય છે, જે બેન્કિંગની ગતિવિધિઓને જે વિગત ત્રણ મહિનામાં જે કંઈ ડેવલપમેન્ટ થઈ હોય એની એક સમીક્ષા બેઠક યોજાય છે દર 3 મહિને દર ક્વાર્ટરમાં. એટલે જૂન ક્વાર્ટર એન્ડેડ જે કંઈ બેન્કિંગ કી પેરામીટર્સ હતા એની રિવ્યૂ માટે એક મીટિંગ હતી, જેની ચેરમેનશીપ માનનીય કલેક્ટર સાહેબ કરે છે અને અમે લીડ બેંક તરીકે એની અંદર રહીએ છીએ અને બાકી બેંકોના જે જિલ્લાના પ્રતિનિધિ હોય એ બધા એની અંદર ભાગીદારી ભજવે છે. ડિસ્ટ્રિક્ટ લેવલે જેટલી કંઈ ડિપોઝિટનું શું થયું, એડવાન્સીસ કેટલું વધ્યું, એની અંદર પ્રાયોરિટી સેક્ટર કેટલું વધ્યું, એની અંદર એગ્રીકલ્ચરનું કેટલું વધ્યું, અને બહુ આનંદની વાત છે કે આપણે જે પ્રાયોરિટી સેક્ટરના જે 40% જે છે એની સામે અમારી જે ડેવલપમેન્ટ છે એ લગભગ 58% જેવી છે. જે બેન્ચમાર્ક 40% છે એની સામે 53% અમારી કામ કારકિર્દી છે, અને એગ્રીકલ્ચરમાં જે 18% હોવું જોઈએ એની સામે 21% અમારું થયું છે. વીકર સેક્શનનું 10%ની બેન્ચમાર્ક છે ગવર્મેન્ટની, એની સામે આપણા જિલ્લામાં 12.08%ની ડેવલપમેન્ટ છે, પ્રોગ્રેસ છે. અને સાથે સાથે સર્વિસ એરિયામાં કેટલું થયું, પછી આધાર સીડિંગનું શું થઈ રહ્યું છે, અને જે પ્રધાનમંત્રી જનધન યોજના છે, જે સોશિયલ સિક્યોરિટીઝ છે એની સાથે કઈ રીતનું આગળ વધી રહ્યા છે અમે, એની બધી સમીક્ષા હજી કરવામાં આવી હતી. બધા પેરામીટર્સ ઉપર વાત થઈ હતી. આમ તો રિકવરી માટે પણ સરકારશ્રીને અમે અનુરોધ કર્યો છે કે અમે કરીએ તો છીએ પણ લોકો પૈસા નથી ભરતા, તો આપણી તરફથી સહકાર કે કલેક્ટર સાહેબ આજે ખૂબ જ બાંધરી આપી કે ના, અમે રિકવરી માટે પણ લોકોને કહીશું અને આરસી ફેલ કરવાનું થાય તે પણ થશું. એટલે આ ડિસ્ટ્રિક્ટ જે એડમિનિસ્ટ્રેશન છે ખૂબ જ કોઓપરેટિવ અને એક શું કહેવાય ને કે સિમ્બાયોટિક રિલેશનશીપ બેન્કર્સ અને ગવર્મેન્ટ એજન્સીસ બંને થઈને એક સિમ્બાયોટિક રિલેશનશીપમાં ડેવલપમેન્ટ, સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને આગળ વધારવાની વાત કરી. અને આજે આરસીટીની પણ એક અમારી મિટિંગ થઈ હતી. દેના બેંક દ્વારા સ્પોન્સર્ડ એક અમારી આરસીટી સંસ્થાન છે, જે ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાન જે દેના બેંકે સ્પોન્સર કર્યું છે, એની પણ એક અમારી ડીએલઆરએસની મિટિંગ હતી. એની અંદર મફત ખાવા પીવાનો ખર્ચો નહીં અને રહેવાની સગવડ સાથે અમુક ટ્રેનિંગ સમય શિક્ષિત બેરોજગારો માટે અને અશિક્ષિત બેરોજગારો માટે પણ, કોઈ પણ બેરોજગાર યુવાનો માટે અમે એની પેલી કરીએ છીએ. અને એનું નવું ભવન ભુજોડી ગામ ખાતે બનાવવામાં આવ્યું છે, જે લગભગ તૈયાર છે અને આ મહિને કદાચ એનું ઉદઘાટન પણ થશે, તો એના વિશે પણ ચર્ચા થઈ હતી. એટલે એની જાહેરાત અને એને કઈ રીતના પ્રોપેગેટ કરવી, લોકોને કઈ રીતના, સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાન છે, લોકોને પગભર થાય, એમનું જીવનધોરણ સુધરે એના માટે ટ્રેનિંગ ઇનપુટ આપવાની, કે ધારો કે કોઈ એમને ઇન્ડસ્ટ્રી કરવી છે, અગરબત્તી બનાવવી છે, ડ્રેસ મટીરિયલ ડિઝાઇનિંગ કરવું છે, કે બ્યુટી પાર્લર કરવું છે, મોબાઈલ રિપેરિંગ કરવું છે, એવી 257 જેવી વિવિધ પ્રકલ્પો છે જે એ લોકો કરવા માંગતા હોય તેનું ટ્રેનિંગ ઇનપુટ આપીએ છીએ. ઇવન ચણતર કામ શીખવવા માટે પણ એની અંદર આપીએ છીએ. સ્વચ્છ ભારત અભિયાનમાં ટોયલેટ્સ બનાવવાની જે એની પણ ટ્રેનિંગ અમે આપવા માંગીએ છીએ, અને એ ટ્રેનિંગ આપીને પછી એને બેંક સાથે ક્રેડિટ લિંકેજ અમે કરીએ છીએ, કે અહીંથી ટ્રેનિંગ લઈ જાય અને એ લોકો કંઈ ધંધો ઊભો કરવો હોય તો એની સાથે બેંકોને અમે એના સૂચન આપી દઈએ છીએ કે આટલા લોકો અમારા અહીંથી ઇડીપીન ટ્રેનિંગ્સ કે આ ટ્રેનિંગ લીધેલા છે અને અમે તમને ક્રેડિટ લિંકેજ કરો, એટલે એ લોકો એમનો પોતાનો જાતનો ધંધો ઊભો કરે, એની અંદર બેંક લોન આપે અને એ લોકો પગભર થાય, સેટલમેન્ટ થાય. કોઈ પણ માણસ એની અમે દર વખતે જિલ્લા નોંધમાં દર અઠવાડિયે લગભગ એની અમે નોંધ આપીએ છીએ કે ભાઈ આવી એક સંસ્થાન છે જ્યાં કોઈ પણ જાતના ખર્ચા વગર, કોઈ પણ જાતની ફીસ વગર તમે રજિસ્ટર કરાવી શકો ને. અહીંયા જુદા જુદા બેચ અમારા ચાલતા હોય છે, એટલે તમે આવો અને ટ્રેનિંગ લ્યો એની અંદર, અને એમને રહેવાની ખાવાની બધી સગવડ કરવામાં આવી છે ત્યાં મફત, અને એ લોકો ત્યાંથી ટ્રેનિંગ લઈ અને પછી એમનું પ્રકલ્પ ઊભું કરે તો બેંકો એની અંદર લોન પણ આપે, અને જો ગવર્મેન્ટ સ્પોન્સર દ્વારા આવતું હોય તો એની અંદર સબસિડીનો લાભ પણ એ લોકોને મળતો હોય અને એમનું આખો ધંધો ઊભો કરે, એટલે સ્વરોજગાર ઊભો કરે. જિલ્લામાં આજે કિસાન ક્રેડિટ કાર્ડ જે છે, જે શોર્ટ ટર્મ પાક ધિરાણ જે આપેલું છે, એ પાક ધિરાણ ગવર્મેન્ટની સ્કીમ પ્રમાણે 9% એના ઉપર વ્યાજ લાગે છે, પણ 2% ઇન્ટરેસ્ટ સબમિશન ગવર્મેન્ટમાંથી મળે. એ લોકો પ્રોમ્પ્ટ રિપેમેન્ટ જે દર વર્ષે એનું વ્યાજ ચૂકવતા હોય, દર વર્ષે એનું રિપેમેન્ટ કરીને રિન્યૂ કરાવતા હોય, તો બીજા 3% મળે અને 2% સ્ટેટ ગવર્મેન્ટ તરફથી બીજી સબસિડી મળે. એટલે જો મારે સમયસર એમણે રિન્યૂ કરાવી દે
અને ફરી લઈ લે તો એમને માત્ર 2% જ લોન પડતી હોય છે. અને આજે એની પણ વિશેષ ચર્ચા સાહેબ સાથે કરવામાં આવી છે. એમને કીધું કે અમે પણ અમારા વિલેજ લેવલ વર્કર્સ જે છે એમને કહીશું, યુવાનોને પણ સૂચના આપીશું, લોકોમાં એ વાતની જાગૃતિ લાવે અને લોકોને કહે કે તમે સમયસર ધિરાણ જે આપ્યું છે તમને એ પાછું પરત કરો અને નવું જૂનું જે કરાવવું હોય તમારે રિન્યુ કરાવી જોઈએ લિમિટ્સને, એટલે ઓછા વ્યાજનો અને ઇન્ટરેસ્ટ સબમિશનનો લાભ લ્યો તમે, એની વિશેષ ચર્ચા આજે પણ કરવામાં.